नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। પાટણની શેઠ એમએન હાઈ સ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીને ઢોર માર મારતા વાલીની સ્કૂલ મંડળને ફરિયાદ। શિક્ષક રજા લઈ ભૂગર્ભમાં ઉતરી ગયો। બાળકને ભૂલ હોય તો ઠપકો આપો, જાણ કરો, પણ આ રીતે શાળામાં ઢોર માર મારવાનો હક નથી। પાટણમાં શાળામાં મસ્તી કરતા ધોરણ 8 ના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા નિર્દયતાપૂર્વક ફારીએ લટકાવી ઢોર માર મારવામાં આવતા બરડાના ભાગે નિશાનો ઉપસી આવતા વાલી દ્વારા શાળામાં જઈ ભારે રોષે ઠાલવી તાત્કાલિક શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત અંગે આચાર્ય દ્વારા શિક્ષક શ્રી શિક્ષકની પ્રવૃત્તિ બદલ તપાસ કરી મંડળ સમક્ષ રિપોર્ટ મૂકી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। શિક્ષક બનાવને પગલે સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ શાળામાંથી રજા લઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। શહેરની શ્રી શેઠ એમએન હાઈ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા રાવણ સોહિલ નામના વિદ્યાર્થીએ ગુરુવારે કોઈ ભૂલ કરતા શિક્ષક મયંક દ્વારા ઠપકો આપવાના બદલે ઢોર માર મારવામાં આવતા તેના શરીરના ભાગે નિશાનો ઉપસી આવ્યા હતા। બાળક ઘરે જઈ પરિવારને જાણ કરતા બાળકને થયેલી ઈજાઓને જોઈ વાલી રોષે ભરાઈ શુક્રવારે સવારે 11 વાગે શાળા શરૂ થતા જ આચાર્યની ઓફિસમાં આવી શિક્ષક સામે રોષ ઠાલવી તાત્કાલિક શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। શાળાના બાળકો સહિત સ્ટાફ પાસે ઘટનાના કારણ અંગે જાણવાનો પ્રયાસ કરતા સૌ અજાણ હોવાનું જણાવી મૌન રહ્યા હતા। શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે જણાવ્યું હતું કે વાલી દ્વારા અમને બાળકને માર માર્યો હોવાની લેખિતમાં રજૂઆત મળી છે। આજે શિક્ષક શાળામાં રજા પર હોઈ શિક્ષકને શાળામાં બોલાવી વાલીની રજૂઆત અંગે તેમના જવાબ લઈ રિપોર્ટ સ્કૂલ મંડળમાં મૂકવામાં આવશે। રિપોર્ટ આધારે મંડળ શિક્ષક સામે શું કાર્યવાહી કરવી કે નહીં તે નિર્ણય કરશે। ગુલાટી સાહેબ ને મળી માર કે ઉચ્ચ સાહેબ ના કે સાહેબ આના આ મારા છોકરાને મારે તો કોઈ બીજાના છોકરાને મારે અને સાહેબ આ તો લટકાય પડી ગયો અને મરી ગયો તો માં શું કરે આપણે કે મનવા કેવાના છે એટલે તમારો ઘર શોધતા શું તમને મજા નહીં આવે એટલે મારા ભાઈનો ફોન આવ્યો કે હા કે આવી ગયા આના મમ્મી પપ્પા કે આને ગયા હતા આને મમ્મી હોય મારો ભાઈ તો ભાઈ મજૂરી કરો કલર કામ કરી મારા છોકરા મોટા કરે। મારું નામ ચંદ્રકાંત ઠક્કર, પાટણ તાલુકામાં બીટ કેળવણી નિરીક્ષક તરીકે કાર્ય કરું છું। આજે સવારે સમાચાર માધ્યમોમાં જાણ થઈ કે એમએન પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીને માર મરાયાની ઘટના બની છે, તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રાવલ સાહેબની ટેલિફોનિક સૂચના મળી કે આપ ત્યાં જઈને તપાસ કરી અને એનો અહેવાલ રજૂ કરો, તો એ સંદર્ભે મેં સવારે એમએન પ્રાથમિક શાળાની મુલાકાત લીધી છે। ત્યાં શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફને મળી અને એમના નિવેદનો લઈને શું ખરેખર ઘટના બની છે એની વિગત મેળવી છે। તે પછી એ વિદ્યાર્થીના વાલીના ઘેર પણ ગયા છીએ અને આજે એના ભાઈને મમ્મીને સાહેબ જ્યાં હતો ત્યાં એમને મળીને પણ પૂરી વિગત મેળવી છે। હવે શિક્ષકના ઘેર જઈને પણ પૂરી વિગત મેળવીએ છીએ। ઘટના સંદર્ભે જે કંઈ પણ બન્યું છે એનો પૂરેપૂરો સત્યતાપૂર્વક તપાસ કરી અને એનો અહેવાલ અમે જિલ્લા શિક્ષણ સમિતિમાં ડીઓ સાહેબને આપશું અને ત્યારબાદ જે કંઈ પણ કસૂરવાર કે દોષી હશે એને સજા કરવાની કાર્યવાહી અચૂક કરવામાં આવશે અને તુરંત કરવામાં આવશે, તો એ પ્રમાણે અમે તપાસ હાથ ધરી રહ્યા છીએ। શું નામ? ચંદ્રકાંત ઠક્કર, મારું નામ પાટણ તાલુકામાં કેળવણી નિરીક્ષક તરીકે ફરજ પર મારો ભત્રીજો જે સાહેબ છે ધોરણ 8માં ભણાવા એક ક્લાસમાં આવે, છોકરા તો બધા ભેગા થઈને મસ્તી કરવાના જ છે એટલે મસ્તી કરતો છે એટલે સાહેબ આવી ગયા, બધા છોકરાઓને માર્યા, છોકરીઓને માર્યા, બધાને માર્યા એમને, અને સાહેબને અમારા બહાર લઈ જઈ અને બીજા બીજે માળેથી અને પાણી જે હતી ને ત્યાંથી એને માથું નીચે અને પગ ઊંચા કરીને લટકાયો અને એને બરાબર અહીંયા દબાયો અહીંયા ગાડી, એટલે પછી મારા છોકરાને બરાબર બળે થાપે ને થાપે એને બૈડામાં માર્યો છે, પીઠ ઉપર માર્યો, એને ઈજા થઈ છે, પણ એને છોકરાએ આવીને અમને કીધું નહીં, કેમ કે એને એવી ખબર હતી કે મમ્મી મારશે એમ કેમ પપ્પા મારશે એટલે એને કશું કીધું નહીં ઘરે આવીને, પણ આ તો મારો બીજો મોટો છોકરો ભણે છે ને મિહિર એ તે સ્કૂલમાં જ ભણાવે એમએનમાં, એને અમને આવીને કીધું કે ભાઈ આજે તો કે સાહેલને આવી રીતે માર્યો, પછી અમે એને મમ્મી હડાવી બાથરૂમમાં એટલે જોયું તો ખબર પડી કે આ રીતે આ રીતે એને મારવામાં આવ્યો, પછી અમે સાહેબને ત્યાં અરજી આપી, અમને સ્કૂલમાં ગયા અરજી આપી, સાહેબને કીધું મેં સાહેબ આવું બનવું ના જોઈએ, કીધું આજ મારા છોકરાને માર્યો કાલ કોઈ બીજા છોકરાને મારા, અને એ તો ઠીક છે પણ એને લટકાયો લટકાય હાથ પાછ છૂટી ગયો હોય અને છોકરો પડી ગયો અને મરી ગયો તો જવાબદાર કોણ થાય એમાં મારા, અમે તો છોકરો ખોઈ બેસતા ને, અને અમે તમારા વિશ્વાસે સ્કૂલમાં મૂકીએ છીએ કે ભાઈ અમારા કરતાં છોકરાઓને સાહેબો બહેનો સાચવા હ એટલે અમે એમને સ્કૂલમાં મૂકીએ, તો તમે આવું બધું કરો આજ મારા છોકરાને માર્યો કાલ કોઈ બીજાને મારો, હું તો એટલું જ કહેવા માગું કે આ સાહેબને કડકમાં કડક સજા થવી જોવે, આજ પછી મારો તો ઠીક પણ કોઈ બીજા છોકરાના ઉપર હાથ ના ઉઠાવવો જોઈએ, એટલે હું તો બધાને એ જ કહેવા માગું છું કે બધા આના વિશે આ સાહેબને કડકમાં કડક સજા થવી જોઈએ બસ।
आज घटना गई काले वालीश्री द्वारा शाळा में मुलाकात ली थी। 11 वाग्या समय में वालीश्री शाळा में आवेला हता अने वालीश्रीए मने अरजी आपेली हती कि मारा बाळक रावल साहिल जे आपनी शाळा में अभ्यास करे छे अने जे 8 ની અંદર અભ્યાસ કરે છે અને જેને મહેનભી સાહેબ દ્વારા એને ઢોર માર મારવામાં આવેલો છે એવી મને અરજી આપેલી હતી। વાલીશ્રીને મેં અરજીનું વાંચન કરી અને પૂરેપૂરો અભ્યાસ કરી વાલીશ્રીને પણ મેં જાણ કરી હતી કે અરજીના આધારે જે પણ કાર્યવાહી થતી છે એ કરવામાં આવશે। પણ સાહેબ વાલી જે બાળકના જે વાલી છે એ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, ગંભીર કે અમારા બાળકને ગેલેરીમાંથી લટકાવ્યો છે, નીચે કપચી પડી હતી, તો આવા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો બાળકને શું આપની શાળા તરફથી ન્યાય મળશે કે પછી એમને એવું ઝઝૂમવું પડશે? ચોક્કસ આ શાળા બાળકોની છે અને આ જે પ્રાર્થના ભૂમિ છે, આ શાળા ભૂમિ છે, એ બાળકોના તરફથી જ છે। બાળકની જો જે પણ હશે શિક્ષકની ભૂલ છે તો શિક્ષકને ચોક્કસ અહીંયા શિક્ષણાત્મક જે કાર્યવાહી થતી છે ચોક્કસ કરવામાં આવશે, એને પૂરેપૂરી તપાસ કરવામાં આવશે। બાળકની નિર્દોષ હશે તો એને ચોક્કસ એને પૂરેપૂરો ન્યાય મળશે, એના માટે એમને કોઈ ઝઝૂમવાની કોઈ જરૂર નથી, બાળકને અમે ચોક્કસ ન્યાય અપાઈશું। સાહેબ આપનો પરિચય? મારું નામ પટેલ વસંતકુમાર, ઇન્ચાર્જ આચાર્ય એમ એન પ્રાથમિક શાળા।